नमस्कार, वेलकम टू जीएसटीवी। रविवार नी रियल डिबेट में आपनु स्वागत छे। दोस्तों मित्रों, नवेम्बर, डिसेम्बर, जान्युआरी, फेब्रुआरी, मार्च आ पांच महीना एटले प्रवासना महीना एवं कहेवाय छे। दुनिया में बधे ज लगभग फरी शकाय एवी सीजन चालू होय छे अने भारत माथी लाखों लोको कैपेसिटी होय के ना होय गमे ते रीते आ महीनाओमां विविध कैटेगरीना वीजा में विदेश फरवा माटे के बीजा कोई कारणोसर बिजनेस थी लेने भणवा थी लेने अनेक कारणोसर जवा मांगता होय छे। दोस्तों केटलाने वीजा एप्लाय करता आवडे छे, केटलू साचू भरे छे, केटला कन्फ्यूजन होय छे, केटली द्विधाओ होय छे, केटला टेन्शन होय छे, एटला बधा प्रश्नो होय छे, ए स्थितिनो केटलाक लोको गैरलाभ पण ले छे। दोस्तों विदेशना जेटला कंसल्टंट छे एमां जेन्युइन पण छे अने लूटनारा पण छे। हमणा हमणा जे छेल्ला घणा समयथी वीजा फ्रॉडनुं प्रमाण वधी रह्युं छे। दोस्तों माणस भणेलो होय के अभण होय, वीजानुं नाम आवे छे एटले एने एक कन्फ्यूजन होय छे कि मने आटलू आवडे छे पण आ फॉर्ममां हुं कंईक एवुं भरी दईश के जेथाथी मारा वीजा रिजेक्ट थशे। तो एटले आवी द्विधामां ઘણા બધા લોકો સલાહ લેવા જાય છે અને પછી ખોટા માણસ પાસે છેતરાય પણ છે, સાચા માણસો સીધી રીતે ગાઈડ કરે છે। પરંતુ એવું કહી શકાય ગેરમાર્ગે દોરનારી જાહેરાતોથી લલચાઈને કેટલાક લોકો જે એમાં એપ્લાય કરે છે। દોસ્તો કોમન સેન્સની વાત છે કે કોઈ તમે એવી જાહેરાત જુઓ કે માત્ર 1 લાખ રૂપિયામાં 10 દિવસની યુરોપની ટ્રીપ, જવા આવવાના વિમાની ભાડા અને રહેવા સાથે, તો સૌથી પહેલા કોમન સેન્સથી એ વિચારવું જોઈએ કે જવા આવવાની ટિકિટ જ તમારી 1.25 લાખ રૂપિયા થાય, 10 દિવસ તમને કઈ રીતે રાખે। એટલે ભોગ બનનારાઓમાં નિર્દોષ લોકોની સાથે લાલચુ લોકો પણ હોય છે। આમાંથી કેવી રીતે બચવું એકદમ કરંટ અને સળગતો પ્રશ્ન આવતા મહિનાઓ માટે દર્શક મિત્રોને ગાઈડ કરવા માટે આજે મેં રાખ્યો છે। અને આજે આપણા ગેસ્ટ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એનઆરજીના ચેરમેન હિમાંશુ વ્યાસ, રિટાયર્ડ આઈપીએસ એમ ચૌહાણ અને ઇમિગ્રેશન લોયર ડોક્ટર જુલી દેસાઈ, આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। હિમાંશુભાઈ, જે મેં શરૂઆતમાં કહ્યું કે વિઝા ફ્રોડથી આપણે લોકોને એલર્ટ કરવા છે, તો સૌથી પહેલા એ વાત કરો કે વિઝા ફ્રોડ કહેવાય કોને? સી દક્ષેશભાઈ, આપણે થોડું આમાં ભૂતકાળમાં પણ જવું જોઈએ। બિલકુલ, એક સમય એવો હતો કે અમેરિકાનો વિઝા મળે એટલે એના જીવનનું એક બહુ મોટું એચિવમેન્ટ ગણાતું, અને એ દિવસોમાં લોકો જ્યારે વિઝા લઈને મુંબઈ જાય કે મુંબઈથી વિઝા લઈને ગુજરાત મેલમાં આવે ત્યારે એવા કેટલીય ઘટનાઓ બનતી કે એમના પાસપોર્ટ ચોરાઈ જાય, અને એ દિવસોમાં વિઝા જે હતા ને એ પેપરથી આમ ચોંટાડેલા આવતા, અને એમાંથી એ લોકો જે ગઠિયાઓ એ જમાનાના હશે એ ચોર ફ્રોડ પછી આવે એ કાઢી લે અને એના સિમિલર ફોટા બોટા ચોંટાડી અને એ વસ્તુને બીજાના પાસપોર્ટમાં ચોંટાડી દે। એની કોઈ એ દિવસોમાં કમ્પ્યુટરાઇઝેશન પણ એટલું નહીં, ટેકનોલોજી પણ એટલી નહીં, એટલે એ દિવસથી આ બધું વિઝાનું તંત્ર ચાલે। અને આપણા ઘણા એવા માણસો છે કે જે આવા પાસપોર્ટો એ જમાનામાં 35 લાખમાં અને આજે કરોડ કરોડ રૂપિયામાં પાસપોર્ટો ખરીદીને બહાર જવાની વિધિમાં પડ્યા છે। આ બધા શોર્ટ કમિંગ્સ છે। બેઝિકલી આપણો દેશ સૌથી યુવાન દેશ છે વિશ્વમાં, 65% લોકો આપણા યુવાનો છે, એટલે આવતીકાલ જો જોવા જઈએ તો આવતીકાલ સમગ્ર વિશ્વમાં મેન પાવરની દ્રષ્ટિએ ભારતના ઘણા બધા લોકો વિદેશોમાં કામ કરવા માટે જશે, અને એ જવા માટે ઘણાને ઉતાવળ છે, ઘણા એમની સિસ્ટમથી જાય છે, ઘણા નિયમોને આધીન જાય છે, અને દરેક એમ્બેસીઓ આ બાબતે બધાને વોર્ન કરતી આવી છે। એમની વેબસાઇટો ઉપર જુઓ તો પણ એમની વોર્નિંગો હોય છે કે આવા પ્રકારના માણસોથી તમારે ચેતવું જોઈએ। એટલે જે શોર્ટકમિંગ્સ વાળા છે કે મને IELTSમાં કેનેડા જવું છે પણ મારા 7 પેલા બેન્ડ નથી થતા,
તો હું કોક એવાને પકડું કે જે એવો મને ફ્રોડ લેટર આપી દે ને, એટલે કેનેડિયન એમ્બેસી તો આ બાબતે બહુ અત્યારે એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને પંજાબથી જે આ પ્રકારના ડોક્યુમેન્ટેશન આવે છે એના ઉપર તે લોકોનું ભારે સ્ક્રીનિંગ હોય છે. અને એ પછી ગુજરાત પર બી થયું, શરૂ થયું, કારણ કે ગુજરાતમાં આવા પ્રકારના ઇન્સિડન્ટ એ લોકોને જાણવા મળ્યા. એટલે એ વિઝા લેવા માટે એપ્લાય કરે એના લગતા ડોક્યુમેન્ટેશનને એ લોકો ફ્રોડ્યુલન્ટ બનાવે. હવે આપણી પાસે ઘણી એવી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નથી કે ભાઈ હું ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ એમને આપું તો એ કોઈક એવી એજન્સીને આપે કે જે સેન્ટ્રલાઇઝ ચેક કરી શકે. એટલે આવી ઘટના પહેલા તો એક ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કર્યા, પણ હવે એ લોકો સમય લે છે ચેકિંગ કરવા માટે. એટલે આ ફ્રોડ્યુલન્ટ બધા પેપર્સ આપીને પછી જે વિઝા લેવાનો પ્રયત્ન થાય એ એક પહેલો પ્રકાર. સેકન્ડ એનો જે પ્રકાર છે એ એવા પ્રકારના એજન્ટો તમને મળી જાય, તમને કે હું તમને વિઝા આપી દઈશ, અહીંથી ત્યાં મોકલી દઈશ. એટલે એ લોકો શું કરે કે અમેરિકા દાખલા તરીકે જવું હોય તો બીજા કોઈક એવા જંગલવાળા પ્રદેશમાં તમને ઉતારે અને ત્યાંથી પછી આવી રીતે એમાં વાહનોમાં લઈ જાય અને એના કારણે એમની કેઝ્યુઅલ્ટી પણ ઘણી વાર થાય. પણ બેઝિક વસ્તુ એ છે કે જે દેશોની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે પેપર સબમિટ કરવાથી પછી ઇન્ટરવ્યુઝ થાય છે ને, ઇન્ટરવ્યુ પછી એમને હવે ફિંગરપ્રિન્ટ્સ લેવાય છે, પહેલા જેવું નથી. અને ફિંગરપ્રિન્ટ જ્યારે જે તે કન્ટ્રીમાં ઉતરે ત્યારે એની ફિંગરપ્રિન્ટો ચેક કરવામાં આવે અને જો એ મેળ ના ખાતો હોય તેમને એક બાજુ બેસાડી દે છે અને એમના મેઇન કમ્પ્યુટર સાથે પણ સરખાવે છે. એટલે આ બધી પ્રક્રિયા હવે ટેકનોલોજીને કારણે શક્ય બની છે. પણ તેમ છતાં લાલચ એવી ચીજ છે કે એમાંથી કોઈ બચી શકતા નથી. જી જુલીબેન, કયા કયા લોકો વિઝા ફ્રોડનો ભોગ બનાવવા માટેના પોટેન્શિયલ ટાર્ગેટ હોય છે? પહેલા એક વાત એ કરીશ કે મારું આપણે ઓળખાણ કરાવી કે ઇમિગ્રેશન લોયર છું, તો ઇમિગ્રેશન લોયર કોને કહેવાય એ બાબતની એક ક્લેરિફિકેશન આપવું છે. હું એડવોકેટ છું અહીંયા આગળ, સનદ મેં લીધેલી છે અહીંયા આગળ ગુજરાતની અંદર, પણ મેં કોઈ પણ જાતના બારેટ લો બીજા કોઈ દેશમાં નથી. એટલે મારે કોઈ પણ જાતના ઇમિગ્રેશનના ફાઇલિંગ કરવા હોય, કંઈ પણ કરવું હોય, તો મારે ત્યાંના સર્ટિફાઈડ વકીલની જરૂર પડે. એટલે પહેલાં તો એ સમજવાનું કે તમે કોની પાસે જઈ રહ્યા છો. એ જનરલી વર્ક પરમિટની અંદર આવતું હોય છે, એની વાત પછી કરીશ. આપણે આપનો જે ક્વેશ્ચન છે કે કોને કોને આ વસ્તુ ઝડપથી ભોગ બનતા હોય છે, એમાં અત્યારે છે ને તે છોકરાઓની અંદર ખાસ અને યંગ જનરેશનમાં એક અર્જન્સી છે. એ લોકોને બધું અત્યારે અત્યારે જોઈએ, એ લોકોને વેટ પીરિયડ નથી જોઈતો. એટલે કોઈ પણ ઇમિગ્રેશન પ્રોસેસ હોય ને એ બહુ લાંબી પ્રોસેસ છે. જેમ કે હું તમને સ્ટુડન્ટ વિઝાની વાત કરું તો સ્ટુડન્ટ વિઝા અહીંયા લોકલ જે બી એમ્બસી કે કોન્સ્યુલેટ હોય ત્યાંથી મળે. પણ તમારે વર્ક પરમિટની વાત કરો તો વર્ક પરમિટ આખું પિટિશનિંગ બેઝ વિઝા છે. એટલે તમારે અહીંયાથી કોઈ પણ જાતની વર્ક પરમિટ તમે લઈ શકો નહીં. તમારે કોઈ પણ જાતની વર્ક પરમિટ લેવી હોય કે વર્ક વિઝા લેવો હોય તો ત્યાં આગળ એ લોકોએ ગવર્મેન્ટની અંદર અપ્લાય કરવું પડે. આ એપ્લિકેશનની એક ક્લેરિફિકેશન આપું, બે જાતના લોકો હોય, એક તો એલિયન્સ અને સિટીઝન. એલિયન એટલે જે એ દેશનો સિટીઝન નથી, એ દેશનો વ્યક્તિ નથી, એને એ લોકો એલિયન ગણે. તો તમે એલિયન છો તો તમને પહેલી પ્રાયોરિટી ન મળે. પહેલી પ્રાયોરિટી ન મળે એટલે પહેલાં તો તમારે જે બી કંપનીને તમને એમ્પ્લોયી તરીકે હાયર કરવા આવ્યો એણે ગવર્મેન્ટની અંદર એપ્લિકેશન આપવી પડે કે કોઈ પણ સિટીઝન આ લેવલનો નથી, ત્યારે જ તમને વર્ક પરમિટ માટે ચાન્સ મળી શકે છે. હવે આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આ વસ્તુ લોકોને સમજવી નથી. લોકોને એકદમ અર્જન્સી આવી જાય ના, અત્યારે અત્યારે કરો. અને કેટલા બધા લોકો મારી પાસે એવા આવેલા જ્યારે હું પ્રેક્ટિસ કરતી હતી ત્યારે કે બેન અત્યારે જ કરી આપણને ના થાય, અત્યારે મને આવીને કાગળિયા બતાવે તો હું એમ કહું કે તમે એલિજિબલ જ નથી, તો બીજા કોઈ પાસે જાય. પછી પાછા આવે ફલાણા ઢીકણા એજન્ટે તો મને એવું કીધું કે અમાર આ કાગળિયા ઉપર તો હું કરી શકીશ. તો તમે એવા એજન્ટો પાસે જાઓ
તો તમે આ ફ્રોડના કે આ મિસલીડિંગના ભોગ કાયમ બનો છો. જી પણ આપની વાત સાચી છે, બીજા મુદ્દા પર પછી આવીશું. ચૌહાણ સાહેબ, હિમાંશુભાઈ જે કીધું કે પહેલા જે રીતે પાસપોર્ટ ઉપર વિઝાનો કાગળ ચોંટાડવામાં આવતો હતો અને ફ્રોડનું પ્રમાણ ચોરીનું પાસપોર્ટ ચોરીને બીજાના ઉપર લગાડી દેવાનું આ જે થતું હતું, હવે તો બાયોમેટ્રિક આવી ગઈ, એ પછી પણ આ બંધ નથી થતું. તો એઝ અ સિનિયર પોલીસ ઓફિસર, આપે આવા અલગ અલગ પ્રકારના કેસીસ જોયા છે, આવી કેટલી ફરિયાદો આવતી હતી ને હજી કેમ આવે છે? જો જ્યાં સુધી માણસ જાત છે અને જ્યાં સુધી લોભ લાલચ પછી વેરઝેર આ બધું જે માણસના દિમાગમાં હોય છે ત્યાં સુધી દરેક પ્રકારના ગુના બનતા રહેવાના, અને એ જ રીતે ફ્રોડ જાત જાતના ફ્રોડ થતા હોય છે અને એમાં વિઝા ફ્રોડ એક આ લેટેસ્ટ આપણે આઝાદી પછીનો આપણે કહી શકાય. આઝાદી પહેલાં પણ વિઝાના ફ્રોડ તો થતા જ હતા પણ એ પ્રમાણ બહુ ઓછું હતું. હવે અત્યારે આપે કહ્યું એમ કે બાયોમેટ્રિક ટાઈપનું પણ છે, તો એમાં તમને ખોટા માણસો કોલ સેન્ટર મારફતે દે મેક ફેક કે અમેરિકન આઈડેન્ટિટી કે કેનેડિયન આઈડેન્ટિટી કે આઈ એમ સ્પીકિંગ ફ્રોમ કેનેડા કે એ રીતે, અથવા સ્પીકિંગ ફ્રોમ કેલિફોર્નિયા કે આ રીતે અમેરિકા, અને એમ ફેક આઈડેન્ટિટી કરી અને જે લોકોએ વિઝાના માટે એપ્લાય કર્યું છે અથવા જેમના વિઝા મંજૂર થયા છે થવામાં છે અથવા એ લોકોને એક અથવા બીજી રીતે એમાં ફસાવવામાં આવે છે. જેણે એપ્લાય કર્યું છે એની વિગતો એ લોકો જે તે કચેરીઓમાંથી એક અથવા બીજા પ્રકારે મેળવી લે છે, એટલે ગેરકાયદેસર જ છે એ વસ્તુ. અને એમાં પછી એમને કહે કે તમારી ડેટ ઓફ બર્થ કઈ છે, તમારું આ શું છે, રેસિડેન્સનું એડ્રેસ શું છે, તમારું એને ઇન્ક્લુડિંગ ક્રેડિટ કાર્ડની વિગતો પણ માગે છે. પણ જ્યારે આ વિગતો આવે છે એટલે ઘણી વખતે લોકો સચેત થતા હોય છે, પણ આ વિગતો લઈ અને પછી એમાં કહેશે કે એમાં આ ખામી છે, આ બેન ઇમિગ્રેશન લોયર છે એટલે એમને ખબર હશે કે આમાં તમારા નામના સ્પેલિંગમાં કે એડ્રેસના સ્પેલિંગમાં કે બીજી વિગત અને ત્રીજી વિગત એ બાકી છે એટલે તમે આટલા પૈસા આપો આટલા દિવસમાં તો તમારું એ કામ થઈ જશે અને કંઈ બીજું તમારે તકલીફ નહીં પડે. અને પછી એ નંબરો કાં તો બંધ થઈ જાય છે, જવાબ આપતા નથી, અને આ રીતે સાથે સાથે એવી પણ જાહેરાતો એ લોકો કરતા હોય છે કે ગમે ત્યાંના વિઝા અમે અત્યારે અમેરિકાનો તમારે ઓર્ડિનરી વિઝા જોઈતો હોય તો પણ ભારત માટે લગભગ 400 દિવસ લાગે છે. વર્ક પરમિટમાં તો કદાચ વધારે લાગતા હશે, સ્ટુડન્ટ વિઝામાં જે 400 દિવસ લાગે છે. એટલે આ એનો માટે, અને બીજી વાત બીજી બાજુ એ છે આપણા ઇન્ડિયામાં સ્ટુડન્ટ વિઝાને એ લોકો પ્રાયોરિટી આપે છે. યુ આર રાઈટ બટ સ્ટીલ ઇટ ટેક્સ અમેરિકાના વિઝા માટે ઇટ ટેક્સ અરાઉન્ડ 400. ના, અત્યારે એ લોકો એવું કર્યું છે 3 મંથ્સ. ઇવન વર્ક વાળાને પણ હમણાં પ્રાયોરિટી શરૂ કરી, H1B ને બધા એ પ્રકારના એને પ્રાયોરિટી આપે. હા યસ, એ લોકો કોની કોલેજ ત્યારે સ્ટીલ ધેર આર એટલીસ્ટ 90 ડેઝ ઓર સો, એટલે ઘણું બધું વેઇટિંગ ચાલે છે. હા, એટલે વેઇટિંગ ઘણું બધું ચાલે છે. અને આપણે આપણે ઇન્ડિયા છે, અમેરિકા છે, શ્રીલંકા છે, જે આપણા બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ કહેવાય, એ બધાને એમ જ છે કે અમેરિકામાં ડોલર જાણે રસ્તામાં જ પડ્યા છે અને ત્યાં પહોંચી અને આપણે એ ભેગા કરી લઈશું. એટલા માટે એ લોકો ગરજના ઈચ્છે છે કે ગરજવાનને અક્કલ ના હોય એ પ્રમાણે એ લોકો એમની વાતોમાં આવી જતા હોય છે મોટાભાગના, અને એ જેટલા માગે $200, $500, $1000 એ આપી દેતા હોય છે. અને પછી જ્યારે ખબર પડે છે કે દે આર ફૂલ્ડ પછી દેન દે રન હિયર એન્ડ દેર એન્ડ દે કમ ટુ પોલીસ. ઓફકોર્સ પોલીસ પણ એમાં એ કોઈ કોઈ વખતે સંડોવાયેલી હોય છે અને મોટે ભાગે ક્રાઇમ એના રજીસ્ટર થતા હોય છે. હવે આમાં કેવું છે કે આ એ પ્રકારના ક્રાઇમ નથી કે ભાઈ સામાન્ય ક્યાંય ફ્રોડ થયો કે કોઈ ચેન સ્નેચિંગ થઈ ગયું કે એ બનાવો નથી. પણ જ્યારે એક માણસ જે આ સો કોલ્ડ વિઝા કન્સલ્ટન્ટ આવો પકડાય તો એની સાથે એમાંથી 5-15-25 લોકો એમાં ફરિયાદી બનતા હોય છે અને એટલા એમાં એ ફસાયેલા હોય છે. અને રકમો પણ મોટી મોટી, સાહેબે કહ્યું એમ એટલી મોટી મોટી રકમો પણ એમાં સંડોવાયેલી હોય છે.
એટલે આ પ્રકારનું જે છે અને પોલીસનું કામ એ છે કે આવા જે ફ્રોડસ્ટર્સ છે એના માટે સરકારથી મળીને આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે એડવાઇઝરી પણ બહાર પાડી છે. એ એડવાઇઝરીમાં ઘણા બધા એમ એ આપેલા છે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા તરફથી કે આવી જે ઘણી વખતે હવે તો વેબસાઇટ હોય છે એટલે બનાવટી વિઝા કન્સલ્ટન્ટ એ બનાવટી વેબસાઇટ પણ બનાવે છે, ઈમેલ પણ ફેક ઈમેલ મોકલતા હોય છે કે તમારામાં ફોર્મમાં આ ખામી છે એને આપણે દૂર કરી દઈએ, અથવા એના પાસપોર્ટની પણ એમ ખામીઓ કાઢતા હોય છે કે આ છે તે છે. એટલે આ પ્રકારે એનું કામ કઈ રીતે સરળ બને એવી એને લાલચ આપી અને એને એ સપડાવતા એ રીતે પડાવતા. જી હિમાંશુભાઈ, તમે જેમ કીધું કે અગાઉ જે કાગળ ઉપર વિઝા ચોંટાડતા હતા અને ફ્રોડ થતા હતા, અત્યારે બાયોમેટ્રિક છે, બાયોમેટ્રિકની વર્ચ્યુઅલી ચોરી થઈ શકતી નથી. અને ધારો કે તમારી ફિંગરપ્રિન્ટની ક્યાંકથી ચોરી થઈ અને એના ઉપર કોઈને મોકલ્યો બહાર, તો ઇમિગ્રેશન ઉપર તો પકડાવવાનો જ છે. તેમ છતાં લોકોની છેતરનારાઓની વાતોમાં આવીને હજી પણ લોકો કોમન સેન્સ કેમ વાપરતા નથી કે આ ના થાય? એમાં એવું છે દક્ષેશભાઈ કે એ વખતે વિઝા ચોંટાડી દેવા વાળા ફ્રોડ થયા, હવે શું થાય છે કે હવે પેપર ખોટા બનાવીને સાચા વિઝા લેવાના ફ્રોડ થાય છે. અને ઘણી વાર તમે જોશો કે હમણાં મને એક જણા કેનેડિયન વિઝા બતાવ્યા, બે વિઝા ચોંટાડેલા તમને દેખાડે, તમને ખબર જ ના પડે કે આમાં સાચો કયો ખોટો કયો. એ તો જયારે એરપોર્ટ પર જાય અને પેલા ચેક મારે ત્યારે આ વિઝા ખોટો છે, ત્યાં સુધી તો પેલા પૈસા ગાયબ થઈ ગયા હોય. પછી એજન્ટને ગમે એટલા ફોન કરે તો એજન્ટ ફોન ના ઉપાડે, કારણ કે એને ફ્લાઇટમાં ચડવા જ ના દે એને, કારણ કે એનો વિઝા જ ખોટો છે. પણ તમને બતાવે તો વિઝા યુ કેનોટ ડિસ્ક્રીટ કે ભાઈ આ સાચો છે ખોટો. વર્કર વિઝા હોય દાખલા તરીકે અને પેરામાં ઉપર લખ્યું હોય વર્ક પરમિટ, આટલો જ ફરક હોય. પણ યુ સી દેટ કે કેનેડિયન વિઝા એક્ઝેક્ટલી છે આ તો એમ, પણ જયારે ઉપર ચડવા ના દે પ્લેનમાં ત્યારે એને ખબર પડે કે આ તો આપણે છેતરાઈ ગયા. ફોનો કરે પેલો ફોન હોય જ નહીં, અવેલેબલ જ ના હોય. એવા કેટલાય લોકો છે કે જેમને આવા પ્રકારના વિઝા એપ્લિકેશનો કરી આવા વિઝા મળી ગયા અને પછી લોક મારીને લોકો જતા રહ્યા હોય. એટલે આ ફ્રોડ જેમ ટેકનોલોજી વિકાસ પામી છે એમ ફ્રોડ કરનારાઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ પામ્યા છે. શું એ સંજોગોમાં એ બહુ મહત્વનું છે કે કોઈ પણ વિઝા જેને લેવાનો હોય એને લીગાલિટી પ્રમાણે વધવું જોઈએ. તત્કાલ પતાવી દેવા વાળા અને કહેવા વાળા માણસોની વાતમાં આવવું નહીં. દાખલા તરીકે આજે કેનેડાનો વિઝા એપ્લાય કરો તો લાંબી લાઈન છે, કારણ કે કોવિડ પછી એમની પાસે એમ્પ્લોયમેન્ટ વિઝા સેક્શનમાં ઓછું છે, એટલે ઇટ વિલ ટેક ટાઈમ. તો એવા સંજોગોની અંદર કેટલા એવા માણસો આવશે લાવન બાપુ તમારો હમણાં 15 દાડામાં આવી જશે, તે નથી આવતો. બહુ તકલીફ છે. અમે ઘણી વખત રેકમેન્ડેશન કોઈકના કર્યા હોય છે, એ રેકમેન્ડેશનમાં પણ એમ કહે છે કે આટલા સ્ટાફની પીલીના કારણે તમને આટલો સમય તો મિનિમમ લાગશે. એટલે એવા સંજોગોની અંદર વિઝા લેવાવાળા એલર્ટ રહેવું જોઈએ. અને પછી પોતે જ ફ્રોડ કરવા માંગતો હોય જે માણસ, એને આવા ફ્રોડવાળા માણસો મળી બી જાય છે અને પકડે ત્યારે એનો અંત બી એવો જ છે, પૈસામાં ધોવાઈ ગયા હોય છે. અને તમને કહું કે ઘણા એવા માણસો છે, દાખલા તરીકે આ ડિંગુચાવાળો જે કેસ બન્યો હતો કે કેનેડાથી અમેરિકા જતા હતા, હવે અહીંથી કેનેડાનો વિઝા જે આપ્યો હતો એ કેનેડા પહોંચી ગયા, પછી અહીંના એજન્ટની જવાબદારીમાંથી અહીંનો એજન્ટ મુક્ત થઈ ગયો, કારણ કે કેસ કેનેડામાં થયો છે. એટલે આવા બધા દેર આર સો મેની લૂફોલ્સ ઇન ધ લો ઓલસો, એટલે એનો પણ આવા એજન્ટો ઉપયોગ કરતા હોય. જી જુલીબેન, ઘણીવાર એમ થાય કે વિઝાના ફ્રોડનો ભોગ બનેલાઓમાં આપણને એમ થાય કે આ માણસ ભણેલો નથી એટલે આવું થઈ શકે, પણ તમે જુઓ તો મોટા ભાગના હાઈલી એજ્યુકેટેડ લોકો હોય છે જે આનો ભોગ બને છે. તો આવું કેમ થાય છે, લોકોને શું ખબર નથી પડતી? આપણે આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલા મારે ચૌહાણ સાહેબની જે વાત છે વેબસાઇટની એ બાબતે એક વાક્ય કહેવું છે.
મોટામાં મોટી તકલીફ આપણા લોકોની કે છોકરાઓની એ છે કે બધી જ ઇન્ફોર્મેશન એ લોકોની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર અવેલેબલ હોય છે. તમારે અમેરિકાના વિઝા લેવા હોય તો USCIS.gov કરીને એ લોકોની ગવર્મેન્ટની વેબસાઇટ છે. તમારે વિઝા કેવી રીતે અપ્લાય કરવો તો એને માટે travels.state.gov કરીને વેબસાઇટ છે. તમે USCIS ઉપર જ સ્ટડી પરમિટની અંદર ક્લિક કરો એટલે ઓટોમેટિકલી તમને રીડાયરેક્ટ કરે છે. મોટામાં મોટી તકલીફ એ છે કે છોકરાઓને આજકાલ જાતે મહેનત કરવી નથી કે યંગસ્ટર્સ જે લોકોને વર્ક પરમિટ જોઈએ છે એ લોકોને મહેનત કરવી નથી, એ લોકોને બધું જ સોંપી દેવું છે ટ્રાવેલ એજન્ટને. હવે હું એમ નથી કહેતી કે ટ્રાવેલ એજન્ટ ખોટું કરે, પણ હું કાયમ એક એક્ઝામ્પલ આપું છું કે તમારું ફોર્મ ભરાઈ રહ્યું છે, તમારી ઇન્ફોર્મેશન ફોર્મની અંદર ભરાઈ રહી છે, તો તમારી જવાબદારી છે કે તમે એક એક કોલમની અંદર તમે ચેક કરો કે આ જે જવાબદારી છે એ સાચી છે કે ખોટી છે. ઇન્ફોર્મેશન તમે એક એક સારામાં સારા એજન્ટ પાસે, મેં મારા વિઝા એપ્લિકેશન્સ કરેલી છે અને અનફોર્ચ્યુનેટલી એની અંદરથી બી મેં ભૂલો કાઢેલી છે, અને યુએસ વિઝા હોય કે કેનેડિયન વિઝા હોય કે ઓસ્ટ્રેલિયન વિઝા હોય એ બહુ જ બારીકાથી તમારી ઇન્ફોર્મેશન જોવે છે, એટલે બહુ જરૂરી છે કે તમે એ ચેક કરો. બીજું, તમારે ઈમેલ જે પણ કોઈ હોય તો ઈમેલની અંદર કાયમ તમે ગવર્મેન્ટના ઈમેલ તમે ડિફરન્શિએટ કરી શકો, કારણ કે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર હોય તો તમને કોઈ જીમેલ કે યાહુથી ઈમેલ આવે તો એ કોઈ દિવસ જેન્યુઇન વેબસાઇટ કે એ લોકો દે મે બી કન્સલ્ટન્ટ બટ દે કેનોટ બી ગવર્મેન્ટ, એટલે એની અંદર તમે ચેતો. તમે એ ચેતવાનું ચાલુ કરશો તો 50% તમારો પ્રોબ્લેમ ઓલરેડી સોલ્વ થઈ જશે. હિમાંશુભાઈએ જે વાત કરી એની અંદર બી મારે કહેવું છે કે છોકરાઓને એક દે હેવ અ સેન્સ ઓફ અર્જન્સી કે મારે અત્યારે જ કરી લેવું છે, એટલે આપણે કોઈ પણ જાતના, મારી પાસે કાયમ ઘણા બધા લોકો આવે કન્સલ્ટન્સી માટે અને હું કાગળિયા માંગું તો એ લોકોની પાસે એક પણ પેપર ના હોય, એટલે આજે કેમ વિઝાનો ભોગ બને છે ભણેલા લોકો, કારણ કે એ લોકોને બધું છોડી દેવું છે. અને આ વિઝા વસ્તુ એવી છે, ઇટ ઇઝ લાઈક તમારો પોતાનો પાસપોર્ટ કે તમારા બેંકના ડોક્યુમેન્ટ, એ બહુ પર્સનલ વસ્તુ છે, એની અંદર કોઈ પણ જાતના શોર્ટકટ ના લેવાય. બીજું, હિમાંશુભાઈએ કીધું એ પ્રમાણે કોઈ પણ એજન્ટને એ અલાઉડ નથી કે વિઝા તમારો આપી શકે. વિઝા કેન ઓનલી બી ગિવન બાય ધ કોન્સ્યુલેટ ઓર એમ્બસી જો તમારો નોન ઇમિગ્રન્ટ વિઝા હોય તો. વર્ક પરમિટ હોય તો તમારી પિટિશન ત્યાંથી અપ્રૂવ થઈને આવે ને પછી જ તમને અહીંયા લોકલ એમ્બસી કે કોન્સ્યુલેટની અંદર વિઝા મળે. આ જો તમારામાં જાણકારી હોય જે એ લોકોની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર અવેલેબલ છે તો તમે આ ફ્રોડના ભોગ ન બનો. જી, વેરી વેલ સેડ, બહુ જ એનલાઇટન થવા એવી વાત છે. દર્શક મિત્રો, હજી પણ ઘણા મુદ્દા છે, એ પહેલા લઈશું એક નાનકડો બ્રેક. સ્ટે ટ્યુન. વેલકમ બેક દર્શક મિત્રો, વિઝા ફ્રોડના કાર્યક્રમના સેકન્ડ પાર્ટમાં આપનું સ્વાગત છે. ચૌહાણ સાહેબ, ઘણા બધાને સવાલ થતો હશે કે વિઝા ફ્રોડ કરનારા ક્રિમિનલ્સને એવી કોઈ એક્ઝેમ્પલરી સજા થઈ છે, અને થઈ હોય તો પણ એમની હિંમત હજી કેમ આટલી ખુલેલી છે, અને સજા ના થઈ હોય તો કેમ નથી થઈ? સજાનું એવું છે કે જનરલી આ જે વિઝા કન્સલ્ટન્ટ તરીકે ફ્રોડ કરતા હોય છે એ લોકો એક સાથે, મેં કહ્યું, મિનિમમ 5 થી માંડીને 50, 100, 200 સુધીના લોકોને એ રીતે ફ્રોડમાં એક જ વખતે ફસાઈ દેતા હોય છે. અને પછી એ જે પૈસા છે એ જ પૈસાથી એ પોતે ગુમ થઈ જતા હોય છે, અથવા પોલીસમાં સરકારી અધિકારીઓમાં એમાં એ પૈસા વાપરી દેતા હોય છે. એમની સામે ચાર્જશીટ, લુલુ લંગડું એ પ્રકારનું ચાર્જશીટ જો થાય તો થાય, નહીં તો ઘણી વખતે એ બધું ફોલ્ડ એક ફાઇલ થઈ જતું હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે એમાં જો એ જે લોકો પકડાય એમને 420, આઈપીસી 420 તો છે જ, પણ સાથે સાથે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અથવા બનાવડાવવા એમાં એબેટમેન્ટમાં એ રીતે પણ એમાં એમને સજા થઈ શકે છે. અને આવા સજા થયેલાના પણ ઘણા બધા દાખલા છે.
પણ આપણે ત્યાં એ સામાન્ય પ્રકારની સજા છે. પછી જો કોઈ એ ફ્રોડ વિઝા ઉપર ત્યાં પહોંચી ગયા અમેરિકા કેનેડા, હમણાં અમેરિકામાં 21 જણને આપણા ઇન્ડિયનને બહુ સખત સજા કરવામાં આવી છે. એટલે આના ઉપરથી અને ત્રીજી વસ્તુ એ પણ છે કે આ આપણો જે ટોપિક છે કે કઈ રીતે બચશો, તો ત્યાં અમેરિકામાં આપણા ત્યાંથી જે પહોંચ્યા વર્ક પરમિટ ઉપર, તો ત્યાં એ લોકો કોથળા ઉપાડવાની મજૂરી કરે છે. જે લોકો અહીંયા પ્રોફેસર કે શિક્ષક કે એવા હતા, તો એમણે પણ બેંકમાં કોઈ ઓફિસર હતા, એમણે પણ આ એમણે ચેતવ્યા કે જુઓ તમારે અહીંયા અમેરિકા આવવું હોય તો આ રીતે અમે જેમ આ ઉપાડીએ છીએ કોથળા, એવી તમારે સખત મજૂરી કરવી પડશે. પણ છતાં લોકોમાં એક આકર્ષણ એવું હોય છે કે એ એમાં ફસાય જ છે. અને મેં કહ્યું એમ કે ભાઈ ગરજવાનને અક્કર હોતી નથી, એના મગજમાં એક જ અમેરિકા 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 જ હોય છે, એટલે પછી એ લોકો એમાં ફસાય છે. અને ખરેખર જે પકડાય છે અને કાયદેસરનો જ્યારે કેસ ચાલે છે ત્યારે જેમાં લૂપહોલ જો ના હોય તેમને સખતમાં સખત સજા પણ થાય છે. જી હિમાંશુભાઈ, ઘણા લોકોને એ ખબર નથી કે ભારત માટે કયા કયા કન્ટ્રી વિઝા ફ્રી એન્ટ્રી છે અથવા તો વિઝા ઓન અરાઇવલ છે. એવામાં પણ ઘણા લોકો છેતરાય છે કે જ્યાં તને એમને એમ તમારે ઉતારી દઈશું આટલા પૈસા થશે. લોકોને કઈ જ ખબર નથી કયા કયા કન્ટ્રી છે. એ બધી હું તમને વાત કરું એ પહેલા મારે એક મુદ્દો મહત્વનો કહેવાનો છે કે અમેરિકાની અંદર પણ કેટલીક યુનિવર્સિટીઓ ફ્રોડ છે, જે અહીંયા આવીને સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ કરે અને એમ્બેસીમાં લખે અને ધીસ સ્ટુડન્ટ્સ ગેટ વિઝા, અને પછી એ લોકો જ્યારે યુનિવર્સિટીમાં ભણવા જાય એ પછી યુનિવર્સિટી ફ્રોડ્યુલન્ટ યુનિવર્સિટી છે એવું ત્યાંની ગવર્મેન્ટ પકડે, પછી એ વિદ્યાર્થીઓનો પણ ઇસ્યુ થાય. આપણા મા બાપાએ સસ્તા ભાવની યુનિવર્સિટી ગણી અને $6,000 વાર્ષિક ફી છે એમ કરીને એમના સસ્તા ભાવની યુનિવર્સિટીમાં મોકલ્યા. આવી બોસ્ટન પાસે પણ 2-3 યુનિવર્સિટીઓ પકડાઈ છે, આ બાજુ ન્યૂજર્સી પાસે પણ પકડાઈ છે, અને કેનેડામાં પણ આવી કેટલીક કોલેજીસ છે કે જે તમારી પાસે અહીંયા આવીને રીતસર તમને એટ્રેક્ટ કરે કે અમે યુનિવર્સિટીમાં તમને એડમિશન આપીશું. ને સમહાઉ શરૂમાં એમ્બેસીઝને એમના વિશેની કલ્પના નથી હોતી, પણ છોકરાઓના એડમિશન પછી એમની કેરિયર પણ બગડે, પૈસા પણ બગડે, આવું બી ઘટનાઓ બની છે. લંડનમાં બી આવી ઘટના બહાર આવી હતી, છોકરાઓ ફૂટપાથ ઉપર સૂતા હતા શોપિંગ સેન્ટરમાં, બોગસ યુનિવર્સિટી. પણ સવાલ એ છે હવે, તમે જે વાત કરી એ પ્રમાણે 2022માં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ કરીને એક છે, એને લખ્યું છે કે 59 કન્ટ્રી એવા છે કે જેમાં ઇન્ડિયન કેન ટ્રાવેલ વિધાઉટ પ્રાયર વિઝા. જી જી, 59 કન્ટ્રીઝ. અને ધેર આર 32 કન્ટ્રીઝ ધેટ ગીવ વિઝા ઓન અરાઇવલ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ પણ ચેક કરવું જોઈએ કે આ વિઝા ફ્રી અને વિઝા ઓન અરાઇવલ છે. તમારે કઈ ખોટા પૈસા કે ખોટા માણસ પાસે જવાની જરૂર નથી. હિમાંશુભાઈ, આમાંથી સવાલ એ આવે છે, એમાં બે વસ્તુ થાય છે દક્ષેશભાઈ, કે આવા વિઝા ઓન અરાઇવલ અને પ્રાયર વિઝા વગર ઘણા બધા યુરોપની નજીકના કન્ટ્રીઝ છે. આપણા માણસો જે તમે કીધું એમ, એ જે એજન્ટ્સ હોય એ એમ કહી દે કે હું તમને આ કન્ટ્રીમાં ઉતારી દઈશ અને ત્યાંથી તમને યુરોપમાં એન્ટર કરાવી દઈશ. એટલે આવી બધી ઘટનાઓ બને છે. પોર્ચુગીઝની અંદર માણસ જાય અને 1 વર્ષ માટે વર્ક પરમિટ મળી જાય, એકાઉન્ટ ખુલી જાય, એટલે યુરોપના કોઈ પણ દેશમાં જતો રહે. પણ હિમાંશુભાઈ, આપણો વિદ્યાર્થી ખોટી યુનિવર્સિટીમાં ફસાય, સમય અને પૈસા એના પેરેન્ટ્સના બરબાદ થાય, તો બંને કન્ટ્રીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની પણ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે સર્ટિફાઈડ યુનિવર્સિટીનું લિસ્ટ ઓનલાઈન મૂકે. સી, એ યુનિવર્સિટી સર્ટિફાઈડ એમની એમ્બેસીમાં પણ છે, તો કેમ ગયા પછી એડમિશન લીધા પછી કોઈ કેવા લોકો કમ્પ્લેન કરી હશે જેના કારણે એમની ગવર્મેન્ટે એનું ઇન્વેસ્ટિગેશન કર્યું હોય ત્યારે ખબર પડે કે આ યુનિવર્સિટી તો ફ્રોડ યુનિવર્સિટી છે, તમે સમજો. અને આપણે તો શું કે પેલા ટ્રાય કલરના એ લોકોના અમેરિકન તારાવાળા પેલા ઝંડા વંડાવાળું અને વ્હાઇટ છોકરાઓ ફરતા એવા ફોટા, એટલે આપણા બિચારા છોકરાઓ તો એટ્રેક્ટ થઈ જાય અને અહીંયા બે એમના ધોરિયાઓ આવીને તમારો ઇન્ટરવ્યુ કરે અને કે યસ યુ આર ગેટિંગ એડમિશન. એટલે
એમાં આપણા આપણા છોકરાઓનો વાંક એટલા માટે નથી જોતો કે એ લોકો બધું ઓફિશિયલ લઈને આપણી પાસે તો રજૂ કરે છે. એક્ઝેક્ટલી. અને એમની એમ્બેસીઓ વિઝા પણ આપે છે. ધેટ મીન્સ કે એમને તો પહેલા તો રેકગ્નાઇઝ કરેલી છે આ યુનિવર્સિટીઓને. તો આ ત્યાંનું પણ ફ્રોડ થયું ને? ત્યાંનું ફ્રોડ ને એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. જી જી. હા ડોક્ટર જુલી, તમે કઈ કહેવા માંગતા? સાથે આપને એક સવાલ પૂછી લઉં કે દર્શકોમાં ઘણા બધાના મનમાં એ પણ પ્રશ્ન હશે કે આટલા બધા દેશોમાંથી અમુક જ દેશના વિઝા સૌથી અઘરા કેમ છે, એના કારણો શું છે? એ આઈ થિંક લોકોને આ જે માઇગ્રેશનની માઇગ્રેટરી પેટર્ન છે, એટલે આપે પહેલા જેમ કીધું એમ કે બધાને ડોલર દેખાય છે. ચૌહાણ સાહેબે કીધું એમ કે અમારે કમાઈ લેવું છે. એ બાબતે એક નાનકડી વાત કરું. તમે યુએસની અંદર, એટલે એમાં છે ને, તે એજ્યુકેશન માટે તમે કહો તો ટોપ યુનિવર્સિટી વર્લ્ડનું લિસ્ટ આવે કે આટલી આટલી યુનિવર્સિટી ટોપ યુનિવર્સિટી, અને ટોપ યુનિવર્સિટી હોય એમાં તમને એડમિશન મળે તો તમારે સારી નોકરીના ચાન્સીસ એકદમ વધી જાય. એ આઇવી લીગ કોલેજીસ કહેવાય કે જેની અંદરથી ટોપ કંપનીઓના સીઈઓઝ બધા નીકળતા હોય. અત્યારે અત્યારની સિચ્યુએશનની વાત કરું, વિચ ઇઝ આમ બહુ જ રીસન્ટ ન્યૂઝ છે, કે અત્યારે જે મોટા મોટી કંપનીઓ છે, આપણે નામ દઈએ તો ગૂગલ છે કે એમેઝોન છે કે આઈબીએમ, એની બધાની વેબસાઇટ ઉપર જોબ્સ અવેલેબલ છે. પણ ઇન્ટરનલી એ લોકોએ અત્યારે કહી દીધું કે વી આર ઓન અ કમ્પ્લીટ જોબ ફ્રીઝ, કારણ કે એ લોકો અત્યારે રિસેશનમાં જઈ રહ્યા છે અમેરિકન લોકો. હવે આ વસ્તુ, તમે જો આટલી બધી સારી યુનિવર્સિટીમાંથી ભણીને નીકળો અને તમને જો નોકરી ન મળતી હોય તો પછી તમે વિચાર કરો કે સેકન્ડ કેડર કે થર્ડ કેડર કે ફોર્થ કેડરની યુનિવર્સિટીમાં તમે જાઓ તો તમને તમારે ત્યાં ઓપોર્ચ્યુનિટી શું. હિમાંશુભાઈએ બહુ જ સારી વાત કરી કે ત્યાં જઈને પછી થેલા ઉપાડવાની કે 7-Elevenમાં કામ કરો કે ડંકિન ડોનટ્સમાં તમે મિનિયલ જોબ કરો, એ જ તમારે માટે બાકી રહેતું હોય છે. એટલે તમારે રિસર્ચ કરીને જવું જોઈએ. મને એક એક્ઝામ્પલ આપ્યું હતું, હું નામ નહીં દઉં કારણ કે આ થોડુંક હિયરસે છે, પણ ત્યાં સોશિયલી કામ કરતા બહેને કે અહીંયાથી લંડન ઘણા બધા લોકો જાય છે. આપણે મહેસાણા અને આણંદ રીજન, બે રીજનની અંદરથી માઇગ્રેટરી પેટર્ન બહુ લાર્જ છે. તો એમણે કીધું હતું કે જુલીબેન એડવોકસી સેમિનાર્સ કરો તમે આ રીજનની અંદર, કારણ કે અહીંયા આગળ આવી અને હસબન્ડ જ છોકરીને, કારણ કે ખાવાના સાસા હોય એટલે પોતાની વાઇફને પ્રોસ્ટિટ્યુશનમાં મોકલવું પડે છે. અમારી પાસે એટલા બધા ખરાબ કિસ્સાઓ આવે છે કે પેલી છોકરી મેન્ટલી કમ્પ્લીટલી ખતમ થઈ ગઈ હોય અને અહીંયાથી મા બાપોએ લોન લઈને છોકરીઓને મોકલી હોય, એટલે એટલી બધી ખરાબ સિચ્યુએશન છે. એટલે આ એક્ચ્યુઅલ સિચ્યુએશન છે, પણ અહીંયાથી એજન્ટો તમને કોઈ દિવસ એક્ચ્યુઅલ સિચ્યુએશન બતાવતા નથી. એટલા માટે એક માઇગ્રેટરી પેટર્ન થઈ ગઈ છે કે ત્યાં આગળ પાઉન્ડમાં કમાઈશું, ત્યાં આગળ ડોલરમાં કમાઈશું, જે હકીકત નથી. પણ તમે ખર્ચીને ત્યાં જાઓ પછી તમને આ હકીકતની ખબર પડે છે. જી ચૌહાણ સાહેબ, આપે અગાઉ જે વાત કરી એ પોલીસની એથિકલ પ્રેક્ટિસ અને એક એક્શન લેવાની સ્ટાઇલની જે વાત કરી, આપે બહુ સારી વાત કરી. વાસ્તવિક સંદર્ભમાં આપની પોલીસ ઓફિસર તરીકેની કરિયરમાં આવા કેસમાં કેટલા લોકોને સજા થયેલી હોય અહીંયા, અને એનાથી થોડા સમય પૂરતું કોઈ એક્ઝામ્પલ બેઠું હોય એવો કોઈ દાખલો હોય તો કહો, અને એના સંદર્ભમાં આજે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અથવા કેવી રીતે કરવું જોઈએ? સજા થઈ એ તો બહુ ખ્યાલ નથી, પણ અમે અમુક લોકોને પકડેલા, સો કોલ્ડ વિઝા કન્સલ્ટન્ટ, અને ધે વેર ટુ ઓફ ધેમ વેર બેસ્ડ ઇન દિલ્હી, એટલે નોઈડા, અને 2-3 વેર બેઝડ ઇન મુંબઈ. એટલે એ લોકોને પણ એમની સામે ચાર્જશીટ થયેલું ત્યાં સુધી મને ખબર છે, અને પછી આફ્ટર ફ્યુ ડેઝ દે વેર રિલીઝડ ઓન બેઇલ ઓલ્સો. એટલે જો એનું પછી લોજિકલ, આપણે ત્યાં તો કેસ બધા 5-7 વર્ષ સુધી ચાલતા હોય છે, એટલે એનું લોજિકલ કન્ક્લુઝન જો એમાં લૂપહોલ્સ ના હોય અને બધું વ્યવસ્થિત ચાલે તો એમને મિનિમમ 420માં પણ મિનિમમ 5-7 વર્ષ, અને વત્તા બનાવટી ડોક્યુમેન્ટના એબેટમેન્ટમાં અથવા એમણે પોતે વિઝા કન્સલ્ટન્ટે પોતે પણ પૂરા પાડતા હોય છે. ત્યાં કોઈ દાખલા તરીકે અભણ માણસ ઇન ધ સેન્સ 8મું 10મું 9મું ભણેલો હોય અને એને BA ડિગ્રીનું સર્ટિફિકેટ એને લઈ આપ્યું હોય તો એના જે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા, એમાં એબેટમેન્ટ કરવું, એ બધી પણ સજાઓ એમાં થાય છે. આવા અમુક કેસો મારા ધ્યાનમાં એ છે જ, અને એ
થયેલી છે. અને નોટ ઓનલી ધેટ, પણ ઇન કેસ માની લો કે એ ફ્રોડ ઉપર ત્યાં જાય છે, ખાસ કરીને આપણા આજે દાખલા તરીકે એમણે બેને કહ્યું એમ કે યુરોપમાં, આપે પણ કહ્યું કે યુરોપમાં ત્યાં ઇંગ્લેન્ડમાં કે ત્યાં સારા જગ્યાએ નહીં, પણ યુરોપમાં દાખલા તમને જ્યોર્જિયામાં લઈ જાય, પોલેન્ડમાં લઈ જાય, પોર્ટુગીઝમાં પોર્ટુગલમાં લઈ જાય, અને પછી ત્યાં એમને આ જ્યારે એ સપડાય ત્યારે ત્યાંની સરકાર પણ એમની સામે પગલાં લેતી હોય છે. અમેરિકામાં પણ એવું છે, તમને મેક્સિકોમાં લઈ જાય, અને મેક્સિકોમાંથી તો પછી ઘણી એક કિસ્સો તો એવો આવેલો, ત્યાંથી પછી બોટમાં જતા હતા અને પોલીસની બોટ આવી, અને પછી આપણે જે લોકો આપણા અહીંથી ગયા હતા એ લગભગ બધા જ ડૂબી ગયા, અને ત્યાં જે લોસ્ટ ધેર લાઈવ્સ. એટલે આ એમને સજા ખોટું કરવાના ભયના કારણે પણ થતી હોય છે, અને લીગલી પણ એ પકડાય તો પણ એમને સજા થતી. જી હિમાંશુભાઈ, ઇમિગ્રેશનના કાયદાઓ લગભગ દરેક દેશમાં જુદા હોય છે, અને વિઝાની કેટેગરી પણ અલગ અલગ હોય છે. આજે ઓનલાઈન આટલી ઇન્ફોર્મેશન છે, એમ્બેસી વારે વારે ઇન્ફોર્મેશન આપતી હોય છે વિવિધ દેશોની, તોય મોટા ભાગના એપ્લાય કરનારાઓ એના વિશે લગભગ આમ જોવા જાવ તો કઈ જ ખબર હોતી નથી. કેમ એમ? દક્ષેશભાઈ, મારું એવું માનવું છે કે શાળાઓમાં જે નાગરિક શાસ્ત્ર ભણાવવામાં આવે છે એ નાગરિક શાસ્ત્રની અંદર વિદેશમાં જવા માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા એ એક સબ્જેક્ટ તરીકે સ્ટુડન્ટ્સને ભણાવવો જોઈએ, કારણ કે આ બધા બધી વસ્તુની સાથે ઓનેસ્ટી પણ સંકળાયેલી છે. જી, કે હાઉ ઓનેસ્ટ આઈ એમ, જેમ નાગરિક શાસ્ત્રમાં હોય કે ભાઈ નાગરિકોના અધિકાર શું, મારી સ્વતંત્રતાનું શું, મારી ફરજોમાં શું, તો આ એક સબ્જેક્ટ જો સ્કૂલમાં ઇમિગ્રેશન વિશે ભણવામાં આવે અને એમાં આવા ઉદાહરણો ટાંકવામાં આવે કે આવા આવા પ્રકારે ફ્રોડ થતા હોય છે, કારણ કે આવનારા દિવસમાં ઘણા બધા લોકો વિદેશ જવાના છે, એટલે એ સ્ટુડન્ટ આ ભણીને આવ્યો હશે તો એનું બેકડ્રોપમાં એના મગજમાં હશે કે મારાથી આવા પ્રકારનું કામ નથી થઈ શકતું. એટલે આમાં શું છે કે તમારી ઈચ્છા હોય તો સામેવાળો તમને મૂર્ખ જરૂરથી બનાવી શકે, પણ તમે એલર્ટ હો તો તમારી નહીં થઈ શકે. બીજું, આપણે તો લખી છીએ કે આપણા રાજ્યમાંથી પ્રધાનમંત્રીની, ગૃહમંત્રીની સાથે સાથે વિદેશ પ્રધાન પણ ગુજરાતમાંથી ચૂંટાઈને ગયેલા છે, તો એમને આવા અવેરનેસ કેમ્પ બી કરવા જોઈએ જી રાજ્યની અંદર, કારણ કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે સ્ટુડન્ટ્સ વિદેશોમાં ભણવા માટે જાય છે. પહેલા અમેરિકાનો ક્રેઝ હતો, પછી હવે લંડન. લંડને તો હવે ટાર્ગેટ કર્યું છે ઇન્ડિયાને કે આટલા બિલિયન પાઉન્ડનો ધંધો ઇન્ડિયા સાથે એજ્યુકેશનના સેક્ટરમાં કરવાનો છે, તો યુ કેન થિંક કે કેટલું મોટું એનું વિશાળ ફલક હશે. ઓસ્ટ્રેલિયા પણ આજે એટલું અને કેનેડા પણ એટલું જ પોટેન્શિયલ એજ્યુકેશનની દ્રષ્ટિએ છે, પછી ત્યાંથી બધાને પીઆર લેવું છે. તો આ બે વસ્તુઓ જો ઇન્ટ્રોડ્યુસ ગુજરાત સરકાર નાગરિક શાસ્ત્રમાં ઇમિગ્રેશન, એના કાયદાઓ અને એમાં થતા ફ્રોડ વિશેની જો જાણકારી સ્ટુડન્ટ્સને જો આપવાનું શરૂ કરે, ભલે 10મા ધોરણમાં આપે કે 9મા ધોરણમાં આપે, શું તો એનું એક 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 એવું મેન્ટલી બધાને થશે કે આપણે આવી રીતે એલર્ટ રહેવું જોઈશે, આપણે સાચી વસ્તુને સપોર્ટ કરવો જોઈશે. અને બીજું અવેરનેસ કેમ્પ, અને એ વસ્તુઓ જો થાય, કારણ કે ફક્ત લોયરોથી તંત્ર તમારું નહીં. લોયર શું છે, તમારા પ્રોટેક્શન માટે પછી આવે, લોયર તમને પહેલા ચેતવતા નથી કશું, એમને કારણ તમે એમની પાસે જાઓ એટલે એને ફી આપો. તમારી ચેતવણી તમારે પહેલેથી સ્ટુડન્ટ્સને આપવાની શરૂ કરવી જોઈએ એવું હું પર્સનલી માનું છું. હિમાંશુભાઈ, અપાર્ટ ફ્રોમ ધેટ, તમને એવું લાગે છે કે જે તે દેશમાં વિઝાના જે ફ્રોડ થઈ રહ્યા છે ત્યાં મોકલવા માટે, એ દેશની એમ્બેસીને કે સરકારને આ ખબર ના હોય કે આ દેશમાં આવું થઈ એવું બને જ નહીં, તો એમની પણ તમને લાગતું નથી કે જે નિર્દોષ માણસો પોતાના કન્ટ્રીમાં આવવા માંગે છે એને એલર્ટ અને એનલાઇટન કરવા માટે એ લોકો પણ આજે ઇન્ટરનેટના યુગમાં અડધો એક કલાકના પ્રોગ્રામ બનાવીને ઓનલાઈન મૂકે એલર્ટ કરવા માટે? દક્ષેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. ઘણી બધી એમ્બેસીઓએ પોતા એલર્ટ આપેલા જ છે કે એલર્ટ ફ્રોમ વિઝા ફ્રોડ, એ બધા ઘણી એમ્બેસીઓએ પોતાના એના પર લખેલું છે.
પણ દક્ષેશભાઈ એક આંતરરાષ્ટ્રીય વસ્તુ ફલક પર જોવા જાઓ તો દરેક દેશને પોતાની જાસૂસી સંસ્થાઓ છે. એ જાસૂસી સંસ્થાઓમાં કામ કરતા માણસોના 10-10 પાસપોર્ટ હોય. દેર આર સેવરલ ક્રિમિનલ્સ કે જેમની પાસે અનેક પ્રકારના અનેક કન્ટ્રીઓના પાસપોર્ટ હોય છે, અને એવા ઘણા માણસો છે કે જેમનું કામ જ આ છે કે તમને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવીને આપી દે. તો એવા સંજોગોમાં આ પણ એક બિલિયન ડોલરનો બિઝનેસ છે, અને એ બિલિયન્સ ઓફ ડોલરના બિઝનેસની સાથે ઘણાના હિતો સંકળાયેલા છે. વિદેશોમાં તો ઘણા બધા પોલિટિશિયન્સ, દાખલા તરીકે તમે મેક્સિકોની વાત કરો તો ડ્રગ કાર્ટેલોમાં પોલિટિશિયનો સંકળાયેલા, એ બધાના આવા પ્રકારના જ પાસપોર્ટ હોય છે. એટલે એ લેવલે કામ કરવું કોઈ પણ દેશ માટે અશક્ય છે. આપણે અહીંયા તો પણ ઘણું સારું છે આપણા દેશમાં, અને આપણા દેશમાં મીડિયા પણ જાગૃત છે, જેના ભાગરૂપે આજે ગુજરાત સમાચાર ટીવી તરફથી તમે અમને બોલાવીને આ વાત આપણી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, અને બીજા ઘણા બધા મીડિયાઓ, આપણા છાપાઓ અને ટેલિવિઝનો આપણા આ પ્રકારના જે કંઈ ફ્રોડ આવે છે એને ઉજાગર કરે છે. તેમ છતાં લાલચ એવી વસ્તુ છે કે ઘણા લોકોને રોકી શકતી નથી. પણ આપણે એવું માનીએ કે ઇમિગ્રેશન વિશે જાણકારી પૂરતી છે, તમામ દેશોએ આપેલી છે, તમામ દેશોએ પોતાની વેબસાઇટો પર આપેલી છે, અને અનેક પ્રકારના મીડિયામાં, આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મીડિયામાં આવે છે. એટલે આપણે આપણા બાળકોને સજાગ કરવાનું કામ જો કરવું હોય તો મારી દ્રષ્ટિએ નાગરિક શાસ્ત્રના વિષયમાં ઇમિગ્રેશન અને એના પર ફ્રોડ ને વોટસો એવર એ જ્ઞાન રિલે કરી દઈએ સ્કૂલના ટાઈમથી તો છોકરાઓ એલર્ટ રહેશે. આવું એક મેં મારી દ્રષ્ટિએ મારું એક સજેશન છે. જી ડોક્ટર જુલી, આમાં દક્ષેશભાઈ અમને જે કહ્યું ને એમાં હું જરા એક વાત ઉમેરી દઉં. દાખલા તરીકે મેક્સિકો જે દેશ છે એમાં ડ્રગ માફિયાઓનું એટલું બધું એ છે કે એમનું લશ્કર, એમનું બજેટ એ ત્યાંની ગવર્મેન્ટ જેટલું અથવા એનાથી પણ વધારે છે. એટલે ત્યાંના માણસો પણ એ રીતે સંકળાયેલા હોય છે. નોટ ઓનલી ધેટ, પણ ત્યાંની ગવર્મેન્ટ એમ માને છે કે ભાઈ આપણે ત્યાં તો પૈસા આવે છે ને, એ લોકો દે વિલ બી પેઇંગ ફીસ, અહીંયા એ લોકો રહેશે, એમાં પૈસા ખર્ચશે, એ પણ આપણને મળશે. એટલે એ પણ એ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. જી, એટલે ડિસ્પાઇટ ધેર નોલેજ વી આર બીંગ ટેકન ફોર ગ્રાન્ટેડ. યસ, યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી. ડોક્ટર જુલી, હવે મહત્વનો રોલ આવે છે કે વિઝા ફ્રોડનો ભોગ બનનારા માટે ઇમિગ્રેશન લોયરનો રોલ ક્યારે શરૂ થાય છે, ક્યારે સંપર્ક કરવો જોઈએ, અને કેવી રીતે મદદ લેવી શકાય, અથવા તો જે તે દેશની એમ્બેસી આમાં કઈ મદદ કરી શકે? વિઝા ફ્રોડના તમે લોયરનો સંપર્ક કરો ફ્રોડ થયા પછી, એ પહેલા તમારી જવાબદારી એ પહેલા ચાલુ થાય છે. કારણ કે તમે કોઈ પણ લોયર પાસે કે વકીલ પાસે જાઓ, ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોય કે વકીલ હોય, તમને ત્યારે જ બચાવી શકે કે તમારી પાસે કાગળિયા હોય. એટલે એવા કેટલા બધા એક્ઝામ્પલ્સ મારી પાસે છે કે જ્યારે લોકો મારી પાસે આવે કે બેન આવું થયું, મને વિઝા મારો રિજેક્ટ થયો કે મને વિઝામાં મારે ફ્રોડ થયું, તો હું એક પણ કાગળિયું માંગુ તો એમની પાસે કોઈ પણ જાતના કાગળિયા હોતા નથી. એટલે પહેલી વાત તો એ બહુ જરૂરી વાત છે કે તમે એક પણ તમે તમારો પાસપોર્ટ સબમિટ કરો કે તમે ચેક સબમિટ કરો કે તમે ઈમેલ લખો, એ બધાની ક્યાં તો ઇલેક્ટ્રોનિક કોપીઝ રાખો, ક્યાં તો તમે એ બધાની પ્રિન્ટેડ કોપી રાખો. તમે કોઈ પણ કાગળિયા કોઈ પણ જગ્યાએ મોકલ્યા હોય, ઘણા બધા ફ્રોડ્સ ત્યાંના બિઝનેસીસમાં થતા હોય છે. અહીંયાથી એમ કે અમે ત્યાં કોલેજ છે, તો તમે કોલેજને જે ફેડેક્સ કર્યા હોય કે તમે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન થ્રુ તમે પૈસા ટ્રાન્સફર કર્યા, એ બધાનું જ તમે કોપી રાખો. એને બી પૈસા જોઈતા હોય ને અહીંયાથી ટ્રાન્સફર કરવાના હોય તો ત્યાંની ફાઇનાન્શિયલ જે ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં એને ખાતું તો ખોલાવવું પડે, તો ત્યાં એને ખાતું ખોલાવેલું હોય તો તમે ફ્રોડ થાય પછી એ ખાતામાં તમે જાણ કરી શકો. એટલે એ તમારે બધા જ તમારા ડોક્યુમેન્ટનું એક કમ્પ્લીટ સેટ રાખો, ઇન્કલુડિંગ નાનામાં નાની ચબરખી હોય કે જેની સાથે તમે કોરસ્પોન્ડન્સ કર્યું હોય, એ બધું જ રાખવું જરૂરી છે, તો તમે થોડાક બચી શકશો. બીજું, ફ્રોડ થયા પછી તમે કોને મળો છો એ બહુ જરૂરી છે. એક
એક સિચ્યુએશન બહુ જ ખરાબ છે એટલા માટે કે કોઈ પણ ફોરેન સારા દેશોમાં તમે જાઓ, તમે કેનેડા લો, ઓસ્ટ્રેલિયા ગયો, યુકે લો કે યુએસ લો, તો ત્યાં આગળ લોયર્સની ફીસ પરવડે એવી નથી હોતી. અહીંયાથી મા બાપોએ લોન લઈને ઘરેણા વેચીને છોકરાઓને મોકલ્યા હોય અને પછી ત્યાં આગળ લોયરના ખર્ચા કરવા જેવી એ લોકોનામાં તાકાત હોતી નથી. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એમની વેબસાઇટ ઉપર લખે છે ત્યાંના જે ઇન્ડિયન મિશન્સ હોય એની પાસે પાર્શિયલ રેમેડી છે, પણ એ લોકો મદદ ન કરી શકે તો એ લોકોની પાસે એવા એનજીઓઝ હોય છે કે જે આની અંદર જ કામ કરતા હોય છે. તો તમે ઇન્ડિયન મિશનને અપ્રોચ કરો એટલે તમે જે બી એનજીઓ તમને સજેસ્ટ કરે એ એનજીઓ સર્ટિફાઈડ એનજીઓ હોય, આપણી ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ હોય, એટલે એ લોકો જેન્યુઇન કામ કરે છે, એ તમારી થોડી એક સિક્યોરિટી થઈ જાય એટલા માટે. બીજું કે આપનો બીજો કયો ક્વેશ્ચન હતો, સોરી હું ભૂલી. બીજો એક કે જે તે કેસમાં જરૂર પડે ત્યારે એ દેશની એમ્બેસી કેવી રીતે રોલ અદા કરી શકે. એ દેશની એમ્બસી ની અંદર એમાં એ દેશની એમ્બસી કેટલી મદદ કરે, કારણ કે એ દેશની એમ્બસી તમારા દેશમાં હોય ને તમે ઓલરેડી ફોરેન કન્ટ્રીમાં છો, એટલે ત્યાં આગળ એક એન્ટી કરપ્શન બ્યુરોઝ હોય, બધા જ દેશના જુદા જુદા એન્ટી કરપ્શન બ્યુરો હોય. ત્યાં આગળ વેબસાઇટ ઉપર તમને નંબર્સ મળી જાય કે ઈમેલ એડ્રેસ મળી જાય કે ઓનલાઈન ફોર્મ મળી જાય. પહેલી વસ્તુ જે તમારે કરવાની હોય એ ત્યાં આગળ લોકલ ઓથોરિટીઝ એટલે પોલીસ, જેમ આપણી અહીંયા પોલીસ એમ લોકલ ઓથોરિટીને જઈને ત્યાં આગળ એ લોકોને કહો કે ભાઈ મારી સાથે આવો ફ્રોડ થયું છે, એક. અને બીજું એની એમ્બસીની વેબસાઇટ ઉપર જઈને તમે લખો કે મારી સાથે આવો ફ્રોડ થયું છે, આ વ્યક્તિએ કર્યું છે, આ કોલેજ થ્રુ થયું છે, આ બિઝનેસ થ્રુ થયું છે, એટલું તમે લખો. કદાચ તમને એની ઇમિડિયેટ રેમેડી ન મળે, પણ આવું કન્ટિન્યુઅસલી આપણી અવેરનેસ જો વધતી જાય અને આપણે કન્ટિન્યુઅસલી ગવર્મેન્ટને લખતા જઈએ તો ધેન ધ ગવર્મેન્ટ વિલ બી ફોર્સ ટુ ટેક એક્શન અને એ ઇન્સ્ટિટ્યુશનમાંથી તમને કંઈક એમાંથી જે તમારા પૈસા ગયા હોય કે જે તમે ફ્રોડના શિકાર બન્યા એનો એક નિવાડો આવી શકે. આપે એક વાત કરી કે ફ્રોડનો ભોગ બનેલાઓ પાસે તમે જ્યારે પેપર્સ માંગો ત્યારે ઘણા જોડે જરૂરી પેપર્સ કે જેન્યુઇન ડોક્યુમેન્ટ જ નથી હોતા, એમની ભૂલ હોય છે. પણ એવા પણ કેસ આવતા હશે કે બધું બરોબર હોય, એનો વાંક જ ન હોય, તેમ છતાં ફ્રોડનો ભોગ બન્યો હોય. તેમ છતાં ફ્રોડનો ભોગ બન્યો હોય તો ઇમિગ્રેશન લોયર તમને બહુ જ સારી રીતે મદદ કરી શકે. અને તમે ઇમિગ્રેશન લોયર ના અફોર્ડ કરી શકતા હો તો કોઈ સારો ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જે સર્ટિફાઈડ હોય, જેનું નામ સારું હોય, એની પાસે જઈને તમે એક સિમ્પલ નોટિસિસ લખાવો. એ નોટિસ તમે ગવર્મેન્ટ જે બી ગવર્મેન્ટ હોય એની અંદરથી એ લોકોના ઈમેલ એડ્રેસ શોધો અને એ નોટિસની કોપી અને મોકલો. યુ કેન સેન્ડ ઇટ થ્રુ ઈમેલ.